નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લોકશાહીને મજબૂત કરવા માટે દેશનો દરેક નાગરિક લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુ સૌપ્રથમ વખત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં વીજળી, BSNL, રેલવે, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સહિતની 12 સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ પરત્વે આવશ્યક સેવામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈઓ કરવામાં આવેલ છે, જેના અનુસંધાને મહીસાગર નિવાસી અધિક કલેક્ટર સીવી લટાના અધ્યક્ષસ્થાને લુણાવાડા ખાતે નોડલ અધિકારીઓની તાલીમ યોજાઈ હતી, જે અન્વયે મદદનીશ નોડલ અધિકારી પોસ્ટલ બેલેટ GR પટેલ અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે 12 આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં DYSP, ST વિભાગીય નિયામક સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.